જય શ્રી કૃષ્ણ. આપણે પહેલા લેક્ચરમાં વાત કરી હતી કે સૌની આસપાસની અંદર આપણે પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર બંનેના જે પાઠ હતા એ તમને અલગ પાડીને ડિવાઈડ કર્યો, બરાબર. ત્યાર પછી પેલો પાઠ હતો કે મજાની ઇન્દ્રિયો. તો ઇન્દ્રિયો તો આ વસ્તુ છે કે માનવ માત્ર, વનસ્પતિ, પશુ પંખીઓ અને પ્રાણીઓ, આ ઉપરાંત મનુષ્ય, બરાબર. તો આ બધા સજીવો છે, એમાં મનુષ્ય, પશુ પંખીઓ અને પ્રાણીઓ આ ત્રણેયની અંદર ભગવાને એટલી સરસ જે જ્ઞાનેન્દ્રિય ગોઠવી છે, વધતા ઓછા પ્રમાણની અંદર દરેકને પોતપોતાની ઇન્દ્રિયો સતેજ કરેલી છે. એક જગ્યાએ પ્રાણીઓની સતેજ હોય છે, એક પક્ષીઓની, ક્યાંક છે એ મનુષ્યની. તો આપણે પહેલા લેક્ચરમાં વાત કરી હતી કે કૂતરો છે, કૂતરા માટે આપણે જોઈએ તો એના કાન છે, કાનની જ્ઞાનેન્દ્રિયો સતેજ છે. કાગડો છે, તો કાગડાની છે એ જોવાની દ્રષ્ટિ છે, એટલે કે આંખની જ્ઞાનેન્દ્રિયો સતેજ છે. એવી જ રીતે કીડી છે, તો કીડી છે કીડીને સૂંઘવાની છે, તો કે નાક, નાકની જ્ઞાનેન્દ્રિયો સતેજ કરેલી છે. આવી રીતના એક પછી એક આપણે જે પોઈન્ટ જોયા હતા કે કીડી છે એ કઈ રીતના એના સાથી મિત્રને શોધી કાઢે છે એ પણ આપણે જોયું. પછી છે આપણે કીડીઓ કેવી રીતે જાય છે, જ્યારે કીડીઓ જતી હોય છે ત્યારે એકબીજાના જૂથમાં જતી હોય છે. કેવી રીતના જતી હોય છે? એકબીજા જૂથમાં, અને જૂથની અંદર એટલી બધી ઝડપથી જતી હોય છે કે તમને એમ થશે કે આ કીડીઓ એકબીજાના સાથે એકદમ નજીક આવીને શું વાત કરતી હશે, પરંતુ એ પોતાના જૂથને ઓળખી પડે છે કે આ મારા જૂથની કીડી છે, કે આ મારા સાથીદાર છે. એવી રીતના કૂતરો છે એ કૂતરાને પણ સૂંઘવાની, કૂતરો છે એ સૂંઘવાથી દરેક વસ્તુને એ રીતે ઓળખી કાઢે છે. તમે કોઈ પણ જગ્યાએ ચોરી થાય તો તમે જુઓ કે પોલીસ લોકો છે એ પોતાના કૂતરાને લઈને આવતા હોય છે, અને પોલીસ કૂતરા છે એ ચોરને પણ પકડી પાડે છે. કોઈ પણ જગ્યાએ ચોર ગયો હોય જ્યાં સુધી એના પગલા અને નિશાની દેખાતી હોય ત્યાં સુધી એ ચોરને સૂંઘીને સૂંઘીને એના કેડ એના રસ્તા ઉપર જઈને પકડી પાડતો હોય છે, અને સાચી રસ્તો એને પોલીસને દેખાડતો હોય છે. તો તમે અંદાજ લગાવી શકો કે રસ્તો છે એ રસ્તો બંધ કર્યો હોય છતાં કીડીઓ આવું વર્તન કેમ કરતી હશે? કેટલી કીડીઓ જતી આવતી હોય છે, અને આ કીડીઓ આવતી જતી હોય અને એકબીજાને નજીક આવીને પાછી એક સેકન્ડીને મળીને પાછી જતી રહેતી હોય છે. પણ એ જ રસ્તા ઉપર તમે જો પેન્સિલ અથવા હાથની આંગળી રાખી દેશો તો એ કીડીઓ જવાનું બંધ નહીં કરે, શું કરશે? એ રસ્તો છોડીને બીજો રસ્તો અપનાવશે. આ રસ્તો અપનાવીને પોતાનું વર્તન તો શરૂ જ રાખે છે. એમ ન કીડા તેમની માંદા જાતિને સુગંધથી ઉઠી કાઢે છે. જો નર કીડા મકોડા છે અને મકોડી એ પોતે આવી રીતના પોતાના માદા જાતિને સુગંધથી ઓળખી કાઢે છે. ક્યારેક મચ્છરથી કેટલીક મુશ્કેલીઓ આપણે થતી હોય છે. મચ્છર છે એ મચ્છર પણ આ ઘણી બધી મુશ્કેલીઓ આપણને ઊભી કરતા હોય છે. મચ્છરો તમને તમારા શરીરની સુગંધથી પણ ઓળખી શકે છે. જો તમે રાત્રે રૂમમાં જોજો, આખો રૂમ હશે, લાઈટ બંધ હશે, એટલે મચ્છરને કેટલી વસ્તુ પડી હશે, છતાં એ ક્યાંય નહીં બેસે, એ માણસ ઉપર બેસે અને માણસને જ ભટકા ભરે છે. કાં ઘરમાં ઘણી બધી વસ્તુઓ પડી છે, કાં એના ઉપર એ લોકો નથી બેસતા કે નથી એના ઉપર એને ભટકું ભરતા, પણ એ મચ્છર છે એ સૂંઘવાને લીધે, એ સૂંઘવાથી જ એ પોતે ઓળખી જાય છે અને માણસની ગંધે પારખી જાય છે. કીડીની જેમ મચ્છર પણ માણસની ગંધ પારખી જાય છે. તમારા શરીરની સુગંધથી તે મચ્છર આપણને શોધી લે છે. પગની પાણીની સુગંધથી અને શરીરના તાપમાન આપણા
શરીરનું તાપમાન પરથી શોધી લે છે કે આ મનુષ્ય છે, માણસ જ છે. અને આ શરીરના તાપમાન ઉપરથી એને કેટલી ખબર પડી જાય છે કે આ મનુષ્ય જ છે અને એનું જ લોહી છે. પછી એ પોતે બેસીને બટકા ભરવાનું અને કરડવાનું શરૂ કરે છે. કૂતરાને જ્યાં ત્યાં આપણે સૂંઘતું જોયું છે. કૂતરા છે એ કૂતરા ગમે ત્યાં જશે ને, જમવાનું એને આપશો ને રોટલી, તો એ કદી આમના મોઢામાં નહીં નાખે. પહેલાં 2-3 વાર સૂંઘશે, પછી જ એ મોઢામાં રોટલી ખાવાનું શરૂઆત કરશે. કૂતરો તેમનો વિસ્તાર પોતાની જાતે જાતે બનાવે છે. જે કૂતરા છે એ પોતે રહેતા હોય છે પોતાના એરિયા વાઇઝ, તો એ એરિયાની અંદર એક કૂતરો આવે ત્યારે એ જોઈ લે છે કે આ મારો એરિયા છે, આ મારા એરિયાના સાથીદાર મિત્રો છે, અને તેના પેશાબ અને મળની ગંધથી જાણી શકે છે. જો કોઈ પણ એરિયામાં અમુક કૂતરા તો રહેતા જ હોય છે, પરંતુ આ કૂતરા છે એ પોતાના પેશાબ એટલે પોતાની જ્યાં સાથી મિત્રો છે એના પેશાબ અને ગંધથી પણ એ જાણી શકે છે કે આ મારા સાથી મિત્રનો જ વસ્તુ પડી છે. મનુષ્ય કૂતરાની આ સુગંધવાની આવડતનો કોઈ ખાસ ઉપયોગ બની શકે છે. તમારી સૂંઘવાની ઇન્દ્રિય ક્યાં મદદરૂપ બને છે? આપણી જે બધી જ્ઞાનેન્દ્રિયો છે એ બધી જ્ઞાનેન્દ્રિયો કઈ કઈ જગ્યાએ ઉપયોગી બને છે તે આપણે ઉદાહરણ આપી સમજાવવું છે. દાખલા તરીકે ગુલાબનું ફૂલ છે, તો ફૂલ છે એ તમે સૂંઘો, સૂંઘો પછી તમને ખ્યાલ આવે છે કે આ ગુલાબના ફૂલમાં આટલી ખુશબુ આવે છે, ડોલરના ફૂલમાં આટલી સુગંધ આવે છે. કોઈ ખોટું ફૂલ યો કરે નું તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે આમાં પછી સુગંધ આવતી નથી. આ જ રીતે સુગંધીને ખોરાક, ખોરાક છે એ સારો છે કે ખરાબ એ સુગંધથી જ ખબર પડી શકે છે. નાક માટે આપણે સુગંધ લઈએ છીએ ત્યારે આપણે ખબર પડી જાય કે આ ખોરાક ખરાબ છે, આ ખોરાક છે એ સારો છે. અહીંયા આપણે કોઈ પ્રાણીના નામ આપીએ અને જોયા વગર તેની સુગંધથી પણ તેને ઓળખી શકીએ છીએ. હવે એ તમને ચોપડીમાં પાના નંબર 4 ઉપર એક કોઠો આપ્યો છે, બરોબર? એ કોઠો આપણે અત્યારે કરવાનો નથી, બરોબર? એમાં લખ્યું છે કે મને ગમતી સુગંધ અને મને નથી ગમતી એવી સુગંધ. પરંતુ આપણા જ્યારે પાઠ્યપુસ્તક આવી જશે પછી પાછું ફરીથી આ કોઠો છે એ હું તમને બોર્ડ ઉપર કરાવીશ, ત્યારે આપણે પાઠ્યપુસ્તકમાં આ કોઠો કરવાનો છે. હવે જો તમારા કુટુંબના કોઈ સભ્યના કપડાની અંદર ખરાબ સુગંધ આવતી હોય યા સ્મેલ આવતી હોય, સારી સુગંધ આવતી હોય, તો એ તમે શેના આધારે જોઈ શકો છો, બરાબર? તો આ સ્મેલ છે એ સારી અને ખરાબ, તો એ બંને વસ્તુ આપણે કોના વાટે લઈ શકીએ છીએ? નાક વાટે સુગંધ લઈએ છીએ, અને નાક વાટે સુગંધ લઈએ પછી જ આપણે ખબર પડે છે કે આ સારી છે અને આ સુગંધ છે ખરાબ છે. બસ, ટ્રેન અને જાહેર જનતામાં ભરાતા મેળાઓ વગેરે ભીડવાળી જગ્યાએ હોય કોઈ દુર્ગંધ અનુભવી શકીએ છીએ. આપણે ગમે તેટલી પબ્લિક ભેગી થયેલી હોય, ગમે તે જગ્યાએ આપણે જઈએ, પરંતુ ખરાબ વસ્તુ પડી હોય તો આપણે અચાનક એની ગંધ આવી જાય છે, અને તરત આપણે નાક આડો રૂમાલ રાખીએ અને રૂમાલ ન નાખીએ તો મોઢે આગળ હાથ રાખી દઈએ છીએ. શા માટે? કારણ કે આપણું નાક છે, નાકની જ્ઞાનેન્દ્રિય સૂંઘવા માટે એટલી બધી સતેજ છે કે તરત જ આપણું નાક છે એ આપણને સતેજ કરે છે કે અહીંયા ખરાબ ગંધ છે, અને જેવી ગંધ આવે એ પહેલાં તો આપણે નાક બંધ કરી દઈએ છીએ. નીરુને કોઈ મહત્વના કામથી બહાર જવાનું થયું. તમારા જલ્દી એક નાની છોકરી હતી ને, એ બહાર જવાનું થયું કોઈ કામે. 6 મહિનાના દીકરા રુચિતાને તેની બહેન છાયા પાસે મૂકવામાં આવી. છાયાને પણ આટલી ઉંમરનું બાળક છે, રમૂજ લાગશે કે બંને બાળકો એકી સાથે મોડ આવે છે. તેને ખુશીથી તેની દીકરીને સાફ કરી દીધી, પરંતુ જ્યારે તેની બહેનના દીકરા રુચિતાને સાફ કરતી હતી ત્યારે તે પોતાનું મોં દુપટ્ટાથી ઢાંકી દીધી હતી. જુઓ, જ્યારે પોતાનું સંતાન હોય છે ત્યારે એના મળ પેશાબ અને મળ સાફ કરી નાખતા હોય છે, પણ
પરંતુ જ્યારે બીજાના સંતાનનું એ જ વસ્તુ કરવામાં આવે ત્યારે તરત જ આપણને ગંધ આવતી હોય છે અને ઘણીવાર આપણને ઓપકા ચડતા હોય અને ઉલટી પણ થાય છે. તો આ શું દેખાડે છે? તો કે ગંધ છાયા જ્યારે રુચિતાનું બારોતિયું સાફ કરતી હતી ત્યારે તેને મોં ઢાંકી દીધું, પણ પોતાની દીકરીનું બારોતિયું સાફ કરતી હતી ત્યારે આમ ન કર્યું. તમારા મતે તમે કેવું સમજતા હશો? છો તો શું બતાવે છે કે એક જ વસ્તુ સાફ કરતી વખતે એકની ગંધ આવે છે અને એકની ગંધ નથી આવતી, તો શા કારણે? કારણ કે પોતાની દીકરી છે એ વારંવાર મળ અને પેશાબ કરતા હોય તો દિવસમાં 5-6 વાર વારંવાર સાફ કરવા કરતા હોય છે અને પછી નાક એ ગંધથી ટેવાઈ જાય છે અને એની ગંધ છે એ ઓછી આવવા લાગે છે. જ્યારે એકાએક કોઈ બાળકનું એક જ વાર કરવામાં આવે ત્યારે એ ગંધ છે આપણે વધુ પ્રમાણમાં લાગતી હોય છે. કચરાના ઢગલા પાસેથી પસાર થઈએ છીએ જ્યારે ત્યારે આપણને એક ખરાબ અનુભવ થાય છે. જ્યારે આપણે કોઈ પણ જગ્યાએ જતા હોય છીએ અને ઉચ્ચિંતાનો કચરાનો ઢગલો દેખાય અને આપણે એની પાસેથી પસાર થતા હોય છીએ અને એ પસાર થઈએ છીએ ત્યારે આપણને એકાએક ખરાબ ગંધ આવે છે અને આ ગંધ આવે છે અને તરત જ એનો અનુભવ થાય છે. જે વ્યક્તિઓ પોતાનો આખો દિવસ આ ઢગલામાંથી જ વસ્તુઓ ઉપાડવામાં વીણતા હોય તો તેમને આ વિશે કેવું લાગે છે? જો આપણે ક્યારેક જ ઢગલા આગળથી નીકળીએ છીએ તો આપણે ખરાબમાં ખરાબ ગંધ આવે છે, પણ જે લોકો સફાઈ કામદાર લોકો છે એ સતત રાત દિવસ સફાઈ કામ કરીને ઢગલા કરતા હોય છે અને એ ઢગલા પરથી રાતને દિવસ એમાં વીણીને કચરો પણ અલગ પાડતા હોય છે તો તેને આ કશી જ અસર થતી નથી. સારી અને ખરાબ દુર્ગંધ એક દરેક માટે સમાન જ હોય છે. જો દુર્ગંધ તો દુર્ગંધ છે ને, વ્યક્તિ હોય તો દરેક વ્યક્તિ માટે સારું અને ખરાબ આ બંને એક સરખું હોય છે. સુગંધ દરેક તેને કેવી રીતે અનુભવ થાય છે એ વ્યક્તિના આધાર ઉપર રાખે છે. સુગંધ અને દુર્ગંધ આ બંને વસ્તુ છે એ વ્યક્તિના નાક ઉપર આધાર રાખે છે. સુગંધ અને દુર્ગંધ બધી વ્યક્તિને આવે જ છે, પણ સતત જ દુર્ગંધ સાથે જોડાયેલી વ્યક્તિ છે એને દુર્ગંધની પ્રક્રિયા છે ઓછી લાગે છે અને જ્યારે ક્યારેક જ વ્યક્તિ એમાંથી પસાર થતી હોય છે દુર્ગંધમાંથી ત્યારે એને એકાએક દુર્ગંધનો વધારે અનુભવ થાય છે અને ઘણીવાર એ દુર્ગંધ જો અંદર શ્વાસમાં જતી રહે છે તો ઉલટી ઓપકા પણ થાય છે. તો આપણે આ દુર્ગંધ અને સારું ખરાબ જ્ઞાનેન્દ્રિય વિશે જાણ્યું. હવે આપણે આગળ તમે જોશો તો ચાલો જઈએ પાના નંબર 6 ઉપર જશો તો તમને એવું લાગશે કે અહીંયા માણસની સાથે સાથે કેટલી જ વ્યક્તિઓ પણ અહીંયા આપણે જોડાયેલી છે. બરોબર, એક પક્ષીનું નામ હતું જેને માણસની જેમ આગળની તરફ આખો હોય છે. જો પક્ષીનું નામ છે અને માણસની જેમ આગળ જ આખું દેખાડેલી હોય છે. આ પક્ષીઓના નામ લખો કે જેને માથાની બાજુઓ ઉપર આખું હોય અને તેને આંખનું કદ તેના માથાના કદ કરતા કેવું છે. અહીંયા એક પક્ષી એવું છે, પક્ષીની આંખો છે એ આગળના ભાગમાં છે અને પક્ષીનું નામ લખવાનું છે. તો આ પક્ષીનું નામ આપણે લખવાનું બાકી જ રાખવાનું છે. મોટાભાગના પક્ષીઓની માથાની બાજુ ઉપર આખું હોય છે. જ્યાં પક્ષીઓનું માથું હોય છે ત્યાં એને આંખો આવેલી હોય છે, પરંતુ આ એક પક્ષી એવું છે કે એને બંને આંખો માણસની જેમ આપેલી છે. તેમની આંખો એક સમયે બે અલગ અલગ વસ્તુઓ જોઈ શકે છે. કેવી છે? એક જ સમયે બે સરખી વસ્તુઓને જોઈ શકે છે. સીધું જોવે છે ત્યારે બંને આંખો એક જ વસ્તુ ઉપર કેન્દ્રિત કરે છે અને જ્યારે ડોકું હલાવીને જોવે છે ત્યારે એ આંખો છે એ બંને વસ્તુને અલગ અલગ રીતે જોઈ શકે છે. પક્ષીઓ ઘણી વખત તેની ગરદન હલાવે છે. આપણે ગરદન હલાવીને આગળ પાછળ બાજુ પીછે બધે જોઈ શકીએ છીએ ને, એ પક્ષી પોતાની ડોક છે એ ગોળ ફેરવીને આજુબાજુ જોઈ શકે છે. ઘણા પક્ષીઓની આંખો કેવી હોય છે? સ્થિર. તો આ સ્થિર પક્ષીઓની આંખો વાળા છે એ બધી જ વસ્તુ એને સરખી જ લાગતી હોય છે.
અને હલનચલન પણ એ કરી શકતી નથી. પક્ષીઓની ચારે બાજુ જોવા માથું હલાવવું પડે છે. જો દરેક પક્ષીઓને આજુબાજુ જોવા માટે શું કરવું પડે છે? માથું હલાવવું પડે છે. હવે એક અથવા બંને આંખોમાંથી જોવું કઈ રીતના? શું આપ્યું છે? એક અથવા બંને આંખોને જોવું કઈ રીતના? અહીંયા એવો પ્રશ્ન આપ્યો છે, તો આપણે આ વસ્તુ છે એ પછી જોશું. જો અહીંયા આપણે તમારી જમણી સાઈડ આંખ બંધ કરવાની છે અને તમારા હાથથી એક આંખને ઢાંકી દેવાની છે અને તમારા મિત્રોને તમારી જમણી બાજુ થોડા અંતરે જઈને ઊભા રહેવા દો અને તેને કોઈ પ્રવૃત્તિ કરવા કહો, હાથ હલાવતા અને માથું હલાવતા વગેરે વગેરે એ પ્રવૃત્તિ કરવાની છે. તમે તમારા મિત્રોની મદદથી પ્રવૃત્તિ દરમિયાન ગરદન હલાવ્યા વગર જોઈ શકો છો? જો આપણે કોઈ પ્રવૃત્તિ કરતા હોય, તમે ટટ્ટા રૂભા છો, હું ટટ્ટા રૂભી છું, ગરદનને બિલકુલ હલાવવાની નથી, ખાલી આંખની પ્રક્રિયા દ્વારા જ એ પ્રવૃત્તિ કરવાની છે, તો તમે ટ્રાય કરો, થઈ શકશે? નહીં થઈ શકે, કારણ કે આંખની દ્રષ્ટિ જ્યાં સુધી જશે ત્યાં સુધી તમે કરી શકશો, પાછળની જે પ્રક્રિયા છે એ તમે જોઈ શકશો નહીં. તમારા મિત્રની પ્રવૃત્તિ બંને આંખથી ગરદન હલાવ્યા વગર જોવા પ્રયત્ન કરો. તમારાથી બનતી એટલી તમે ડોકને પાછળ ખેંચી શકશો, પરંતુ બને ત્યાં સુધી આખી ડોક તો ફરશે જ નહીં. ત્યારે એક અથવા બંને આંખોથી જોવામાં શું તફાવત છે? જો બીજો પ્રયોગ શું કીધો, એક હાથ બંધ કરો અને એક આંખ દ્વારા તમે પ્રયોગ કરવાનો છે. હવે આપણે જ્ઞાનેન્દ્રિય વિશે વાત કરી હતી કે સતેજ કોણી કોણી વસ્તુ હોય છે, તો સતેજ વસ્તુ છે એ વસ્તુ આપણે અહીંયા જોવાની છે. તો સતેજ વસ્તુની જ્ઞાનેન્દ્રિયો પ્રાણીઓ જીવજંતુ અને મનુષ્યમાં કોણે વધારે છે એ આપણે જોઈએ. તો તમે અહીંયા હું બોર્ડમાં લખું છું, બરોબર, તમારે બધાએ જ રબુકમાં એ વસ્તુ લખવાની છે. જો કીડી છે, કીડી તો કીડી છે, કીડીને શું, તો કે કીડી છે સૌથી પહેલા તો શું કરે છે, રોડમાં ચાલે છે, બરોબર. પછી કૂતરો, કૂતરો શું કરે છે, એનામાં કઈ આવડત વધારે છે? આપણે
જોઈ શકે છે. આટલી વસ્તુ છે એ તમારે અત્યારે સાથે નોટ પેન લઈને બેઠા હોય તો તમારે સાથે સાથે લખવાનું પણ છે. હવે આપણે વાત કરી હતી કે કીડી અને બીજી કીડીને તેની સુગંધથી ઓળખે છે, બરાબર. હવે પ્રાણીઓ છે એ સ્વાદ, સુગંધ અને અનુભવ કઈ રીતના કરે છે? તમને એમ થશે કે પ્રાણીઓને કેમ ખબર પડે છે કે આ સ્વાદ આનો છે, આ સુગંધ આની છે? પરંતુ આ બધી વસ્તુ પ્રાણીની અંદર લાગણી રહેલી છે. આ લાગણીને લીધે જ એ પોતાનો સ્વાદ, સુગંધ એ બધું ઓળખી શકે છે. પછી અંધારામાં પણ જોઈ શકે છે. તો અંધારામાં કયું પક્ષી જોઈ શકે છે? મેં વાત કરી હતી કે માણસની જેમ એને કપાળ ઉપર, એટલે કે આપણી જેમ ચહેરા ઉપર જ બે આંખ છે, તો એ પક્ષી કયું છે? ઘુવડ. કોણ છે? ઘુવડ. પછી માછલીઓ છે. તો માછલી છે એ પાણીની અંદર તરે છે, બરાબર. તો એ માછલીઓ છે તો માછલીની અંદર એને પાણીમાં કેમ ખબર પડે છે કે એ ક્યાં સંકેતથી ચેતવણી આપી શકે છે? તો કે વિદ્યુત સંકેતથી એ ચેતવણી આપે છે. કયું પ્રાણી એવું છે કે રાત્રે મનુષ્ય કરતા 6 ગણું સારી રીતે જોઈ શકે છે? આમાંથી કયું પ્રાણી એવું છે કે એ મનુષ્ય કરતા, મનુષ્યની દ્રષ્ટિ આટલી બધી સંવેદનશીલ છતાં મનુષ્ય કરતા 6 ગણું વધારે સારું જોઈ શકે છે? તો એ પ્રાણી આપણું છે તો કે વાઘ. વાઘ છે એ મનુષ્યની દ્રષ્ટિ કરતા વધારે 6 ગણું જોઈ શકે છે, એટલે કે સારામાં સારી દ્રષ્ટિ જોઈએ તો કોણે છે? વાઘ. પછી રાત્રે જાગનારા પ્રાણીઓ જોઈએ તો વસ્તુઓને ક્યાં ક્યાં રંગમાં જોઈ શકે છે? તો કાળા અને સફેદ. જે પ્રાણીઓ આખી રાત્રે જાગતા હોય છે અને દિવસે આરામ કરતા હોય છે, આવા પ્રાણીઓ છે એ પ્રાણીઓ છે તો કે કાળા અને સફેદ રંગના હોય છે. તો આટલું તમે છે એ લખી લેજો રફબુકમાં. હવે શું પ્રાણીઓ રંગ જુએ છે? આપણે પ્રશ્ન પૂછ્યો છે કે પ્રાણીઓ છે, પ્રાણીઓ એ અલગ અલગ રંગ બદલી શકે છે, અને પ્રાણીઓ છે એક અથવા બંને આંખોથી કઈ રીતના જોઈ શકે છે, બરાબર. તો પ્રાણીઓ છે એ પ્રાણીઓ કેટલાક પક્ષીઓ એવા છે કે સમડી, ગરુડ, ગીધ વગેરે આપણા કરતા 4 ગણું વધારે જોઈ શકે, મનુષ્ય કરતા વધારે 4 ગણું જોઈ શકે છે. તો એવા કયા પ્રાણીઓ છે? તો કે સમડી, ગરુડ અને ગીધ. જે વસ્તુ આપણે 2 મીટર સુધી જોઈ શકીએ છીએ, વધારે આપણે ન જોઈ શકીએ, પરંતુ પક્ષીઓ એ 8 મીટર સુધી જોઈ શકે છે. પક્ષીઓ કેટલા મીટર સુધી જોઈ શકે છે? 8 મીટર સુધી. શું તમે અનુમાન કરી શકો છો કે ગરુડ જમીન પર પડેલી રોટલી કેટલા અંતરથી જોઈ શકે છે? ઊંચે ઊંચે ગરુડ આકાશમાં ઉડતું હોય છે, આપણે નીચેથી જોઈ છતાં નાનું લાગે છે,
તો એ ગરુડ છે એ ઉપરથી નજર મારીને જમીન ઉપર પડેલી રોટલીને જોઈ શકે છે કે નહીં? આપણને પ્રશ્ન પૂછ્યો છે, પરંતુ આ બધા જ પ્રશ્ન આપણે સ્વાપૃથ્વીની અંદર જ કરવાના છે. જ્યારે આપણે પાઠ્ય પુસ્તક આવશે ત્યારે આપણે ડાયરેક્ટ સ્વાપૃથ્વીમાં જ કરવાના છે. હવે પ્રાણીઓ છે, એ પ્રાણીઓના રંગ જુઓ. પ્રાણી જગતની અંદર અનેક પ્રાણીઓ આપણને જોવા મળે છે, પરંતુ આ બધા જ પ્રાણીઓના રંગ છે એ અલગ અલગ પ્રકારના જોવા મળે છે. તો કે પ્રાણીઓ આપણા જેટલા રંગો જોઈ શકતા નથી. જેટલા આપણે રોજિંદા વ્યવહારની અંદર કલરની દુનિયા જોઈએ તો અનેક જાતના કલરો આપેલા છે, પરંતુ પ્રાણીઓ આ બધા જ કલર જોઈ શકતા નથી. કેટલાક પ્રાણીઓ વસ્તુઓ કેવી રીતે જોવાય છે તે જ ફક્ત જુએ છે. માનવામાં આવે છે કે જે પ્રાણીઓ દિવસ દરમિયાન જાગતા હોય છે તે થોડા રંગો જોઈ શકે છે, પણ જે પ્રાણીઓ ફક્ત રાત્રિ જ જાગે છે એ તે વસ્તુઓને માત્ર કાળા અને સફેદ રંગના જોઈ શકે છે. એટલે કે દિવસ દરમિયાન જે પ્રાણીઓ જાગે છે, જીવજંતુ હોય, પક્ષીઓ હોય કે પ્રાણીઓ હોય, એ રાત્રે જાગનારા પ્રાણીઓ છે એ અમુક કલર એટલે કે બધા જ કલર જોઈ શકે છે, પરંતુ જે પ્રાણીઓ રાત્રે જાગે છે અને દિવસે આરામ કરે છે એટલે કે નિંદર કરે છે, એવા પ્રાણીઓને રાત્રે ખાલી કાળા અને સફેદ રંગની જ વસ્તુ દેખાય છે, એટલે કે બે જ કલર એ જોઈ શકે છે. બાળમિત્રો, અત્યારે આ લેક્ચરમાં મેં એટલું કરાવ્યું છે એ તમારે લઘુકની અંદર બે વાર ઘરે કરવાનું છે. આપણો અહીંયા સમય પૂરો થાય છે. અસ્તુ બાળમિત્રો.